सौराष्ट्र ने गुजरात भर में शिक्षण क्षेत्र नामना धरावती धोळकिया स्कूले धोरण 12 कॉमर्स परिणाम में डंको वगाड़ियों। धोळकिया स्कूल चार विद्यार्थी 99.99 पीआर मेळवी बोर्ड फर्स्ट नो क्रमांक मेळव्यो छे, ज्यारे 100 वधु विद्यार्थी ए वन ग्रेड प्राप्त कर्यो छे। धोरण 12 कॉमर्स प्रवाह जे परिणाम छे ते जाहिर थई गयुं छे। सौराष्ट्रमांथी कुल 1.44 लाख विद्यार्थीओए धोरण 12 कॉमर्स की परीक्षा आपी हती। राजकोटनी जो बात करवामां आवे तो आश्रे 29,700 जेटला विद्यार्थीओए 12 કોમર્સની પરીક્ષા આપી હતી અને હાલ જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે દ્રશ્યો છે રાજકોટની ધોળકિયા સ્કૂલના, કે જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી છે। સીધી જ વાત વિદ્યાર્થીઓ સાથે કરીશું। શું નામ છે આપનું અને શું ગુણ મેળવ્યા છે? મિહિર સિંધવ નામ છે। 99.99 પીઆર આવ્યા છે, બોર્ડ ફર્સ્ટ આવ્યા છે। બોર્ડ ફર્સ્ટ ધોળકિયા સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ બોર્ડ ફર્સ્ટ નોંધાયા છે। ખાસ જે શાળાના સંચાલકો છે તેમની સાથે વાત કરી। સર શું કહેશો, ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે, ધોળકિયા સ્કૂલનું પરિણામ કેવું રહ્યું? આજે 12 કોમર્સનું પરિણામ ડિક્લેર થયું। 12 સાયન્સમાં પણ અમારું ગ્રેટ પરિણામ હતું। 10મામાં અમારા 5 બાળકો જે સમગ્ર ગુજરાત ફર્સ્ટ આવ્યા। આજે 12 સાયન્સનું ધોળકિયા સ્કૂલનું જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ધોળકિયા સ્કૂલના 4 બાળકો 99.99 લેવા, સાથે ગૌરવની વાત એ છે કે દરેક વખતે ધોળકિયા સ્કૂલ એ નવા નવા રેકોર્ડ તોડીને આવે। ઢગલાબંધ બાળકો એવા છે જેને સબ્જેક્ટમાં 100-100 માર્ક છે। ટોપ 10મામાં પણ અમારા ખૂબ વિદ્યાર્થી 100-100 માર્ક લાવ્યા છે। આ વખતે એક ઘટના એવી બની કે ગયા વર્ષે એક જે મોટું એક્સિડન્ટ થયેલું જેમાં 5-6 બાળકો એક્સપાયર્ડ થયેલા, જે ગુજરાત લેવલ સ્પોર્ટ્સ જમીને આવી રહ્યા હતા ત્યારે, પણ એમાંની એક દીકરી ખૂબ ઇન્જર્ડ થયેલી, ઘણા બધા ફ્રેક્ચર થયેલા, એ હિંમત ન હારી આ વર્ષે એને પરીક્ષા આવી। એ ગામડાની દીકરી ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં રહી। હું સરકારને પણ અભિનંદન આપું કે આ ડીએલએસએસની આ દીકરી એ 99 A1 ગ્રેડ લાવી છે। એ દીકરી માટે પણ ખૂબ અભિનંદન, અને ધોળકિયા સ્કૂલના બાળકો જે ખૂબ સારું પરિણામ લાવ્યા છે એ બાળકોને એના મા બાપને પણ હું અભિનંદન આપું છું। સર ખાસ કેટલા વિદ્યાર્થીઓ ધોળકિયા સ્કૂલમાંથી પરીક્ષા આપી હતી, કેટલા ટકા પરિણામ નોંધાયું છે? પરિણામ હજુ અમે લોકો કાઢી રહ્યા છે, કારણ કે હજુ બધું પરિણામ અમારા હાથમાં આવ્યું નથી, અને ઓવરઓલ કેટલું પરિણામ આવશે એ ટોટલ રિઝલ્ટ નીકળશે ત્યારે હું આપને ડિક્લેર કરીશ। બિલકુલ, શાળાનું પરિણામ ખૂબ ઝળહળતું છે સાહેબ, આપને પૂછવા માંગે શું કહેશો, કેવું પરિણામ ધોળકિયા સ્કૂલનું? નમસ્કાર, હું કૃષ્ણકાંત ધોળકિયા સ્કૂલમાંથી બોલું છું। આજનું જે આ ગૌરવવંતું પરિણામ અમને પ્રાપ્ત થયું છે એ ધોળકિયા સ્કૂલનું જે શ્રેષ્ઠ શિક્ષણ છે એને ચાર ચાંદ લગાડે એવું છે। દર વર્ષે આવા પરિણામો લાવીએ, ગયા વર્ષે પણ 99.99 4-4 બાળકોને હતા, આ વર્ષે પણ અમે એક બાળક તો એવો આવ્યો કે જેની બેન પણ 99.99 ધોળકિયા સ્કૂલમાં ભણી અને બોર્ડ ફર્સ્ટ આવી, પરમાર રિદ્ધિ, આજે એમનો ભાઈ પરમાર મૌલિક આવ્યો છે। એક દીકરી અમારી જે સ્પોર્ટ્સમાં પણ નેશનલ લેવલે મેડલ લાવી છે એ દીકરી આજે બોર્ડમાં પણ નંબર લઈ આવી છે। આ બધા પરિણામો ધોળકિયા સ્કૂલની શ્રેષ્ઠતાને ચાર ચાંદ લગાડે છે। સર શું કહેશો, એવન ગ્રેડમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે? હા, એવન ગ્રેડની અંદર 100થી વધુ વિદ્યાર્થીઓ આજે અમને પ્રાપ્ત થયા છે, અને આ આખા ગુજરાતમાં નંબર 1 સ્કૂલ તરીકે છે। બિલકુલ, ધોળકિયા સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેમનું પરિણામ ખૂબ ઝળહળતું છે, કઈ વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું, બોર્ડ ફર્સ્ટ આવેલા વિદ્યાર્થી, આપનું શું નામ છે, બોર્ડમાં કેવા માર્ક્સ મળ્યા છે? મારું નામ મૌલિક પરમાર, અને બોર્ડ્સમાં મારે 700માંથી 670 માર્ક આવ્યા છે। ખાસ કેવી રીતે આપે તૈયારી કરી હતી, પરિવાર અને શાળાનો સહયોગ કેવો મળ્યો? મહેનત તો મારી એક બરોબર કહેવાય કે એક ફેક્ટર આપણે આપવું પડે આપણું, પણ મેઇન જે છે કે શાળા ધોળકિયા સ્કૂલ પરિવારનો જે સપોર્ટ અને એનું જે માર્ગદર્શન એ મુજબ તૈયારી કરી એટલે સારું પરિણામ આવ્યું। હવે આગળ શું બનવું છે? આપણે સીએ બનવાનું સ્વપ્ન છે। આજે તમામ વિદ્યાર્થીઓ છે, તમામ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ છે, તેમની સાથે પણ વાત કરીશું। હાલ ધોળકિયા સ્કૂલના આ દ્રશ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓ જે છે એ ઉજવણી કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। ખાસ શું નામ છે આપનું અને કેટલા માર્ક્સ મળ્યા? મારું નામ માન્ય શાહ છે, મારે 69.44% આવ્યું છે। શાળા અને પરિવારનો કેવો સહયોગ? બહુ જ સહયોગ છે શાળા, જો તમારે 11મો 12મો કોમર્સમાં સર્વશ્રેષ્ઠ પણ પરિણામ મેળવવું હોય તો પછી ધોળકિયા સૌથી બેસ્ટ છે, કે જે રીતે શિક્ષકોનો ઉત્સાહ હોય, કે જે રીતના એમ હોય કે ભાઈ છોકરાઓ માટે જ પૂરેપૂરું કામ કરવું, કે ભાઈ છોકરાઓનો સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ આવે એવી રીતે કરવું, તો એ સ્કૂલ છે ધોળકિયા। એટલો સપોર્ટ એમ કે છેલ્લા ઘડી લાગી કે ભાઈ
તમને બાળકો માટે ગમે એમ એમ રાતના 12 વાગે ફોન કરો તો રાતના 12 વાગે ડાઉટ સોલ્વ કરાવી દે, એટલે બહુ જ સરસ છે. અમે બિલકુલ હાલ ધોળકિયા સ્કૂલ ખાતે જે રીતે ગરબાના તાલે ઉજવણી કરાઈ રહી છે, આ દ્રશ્યો ધોળકિયા સ્કૂલ ખાતેના છે કે જ્યાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા આજે તમામ વિદ્યાર્થીઓ છે. તમામ વિદ્યાર્થીઓ હાલ ઉજવણી કરી રહ્યા છે. ધોરણ 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે. સૌરાષ્ટ્રમાંથી આશરે 1.44 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ ખાતેથી 29,700 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને હાલ જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળામાં જશ્ન જેવો માહોલ સર્જાયો છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.